हेलो फ्रेंड्स, वेलकम टू ज्ञानदीप एकेडमी। हूँ अभिषेक गोस्वामी, आप सबनों अमारी यूट्यूब चैनल नी अंदर हार्दिक स्वागत करूँ छू। तो मित्रों, अपनी जे सीरीज चाली रही है बेस्ट 10,000 जीके क्वेश्चन्स फॉर तलाटी कॉन्स्टेबल क्लार्क, आज आप पार्ट 54 विषय चर्चा करीशू। आनी पहला अपने कुल 53 भागनी अंदर आ सीरीज ने जोई छे। जो तमे आ सीरीज में नवा हो तो खास करीने पार्ट 1 थी वीडियो ने जोवानी ट्राई करजो। खास करीने अमारो एवो टार्गेट छे के तलाटी कम मंत्री नी परीक्षा आवे त्यां सुधी में आपणे कुल 10,000 जेटला जीके प्रश्नों नी चर्चा करीए। अने आ जीके प्रश्नों नी अंदर विषयोनी जो बात करिए तो अंग्रेजी ग्रामर, गुजराती साहित्य, गुजरातना जिल्ला, गुजरातनो सांस्कृतिक वारसो, गुजरातनी भूगोल, गुजरातनो इतिहास, बंधारण, पंचायती राज, सामान्य विज्ञान, कम्प्यूटर, योजना, पर्यावरण, स्पोर्ट्स, आ दरेक विषयों ने लगता अगत्यना प्रश्नों छे ते आपणे आ सीरीजनी अंदर चर्चा करीशू। तो चलो स्टार्ट करिए आजनो आपणो पार्ट 54। परंतु प्रश्नों स्टार्ट करता पहला एक अगत्यनी माहिती के अमारी एकेडमी सरकारी भर्तीनी तैयारीओ, तमाम प्रकारनी तैयारीओ करावी रही छे। तो अमारी एकेडमीनी प्रवृत्तिओनी वात करिए तो डेली अमारा व्हाट्सअप, टेलिग्राम अने इंस्टाग्राम पेज उपर क्लास 3 स्पेशल वनलाइनर मुकवामां आवे छे। त्यारबाद सरकारी भर्तीनी तमाम अपडेट्स, जेम के भर्ती कोई नवी आवी होय, कोई रिजल्ट जाहेर कर्युं होय, कोई फाइनल आंसर की आवी होय, उपरांत जे प्राइवेट ऑर्गेनाइजेशन नी पण भर्ती होय तो तेनी पण तमाम अपडेट्स छे ते अमारा ग्रुपमां आपवामां आवे छे। उपरांत तलाटी, जुनियर क्लार्क, महानगरपालिका जुनियर क्लार्क, PSI, कॉन्स्टेबल, GPSC, DYSO, STI, PI, हेड क्लार्क, ATDO, सीनियर क्लार्क, तमाम प्रकारनी परीक्षाने लगतुं मटीरियल पण सेंड करवामां आवे छे अमारा व्हाट्सअप ग्रुप अने टेलिग्राम चेनलमां। उपरांत आपणे सौ जाणीए छीए कि डेली क्लास 3 ने लगता 50 प्रश्नोनुं सोल्यूशन यूट्यूबना माध्यमथी पण अमे करीए छीए। ત્યારબાદ છે કે દરેક પરીક્ષાનું સચોટ મેરિટ એનાલિસિસ, કોઈ પણ પરીક્ષા હોય એનું આપણે સચોટ મેરિટ એનાલિસિસ કરીએ છીએ, જેનાથી વિદ્યાર્થીઓને ખબર પડે છે કે ભાઈ આગળની પરીક્ષાની તૈયારી કરવી કે ના કરવી। ત્યારબાદ વિદ્યાર્થી સાથે થતા અન્યાય સામે હંમેશા સમર્થન આપીએ છીએ। કોઈ પણ પ્રકારનો અન્યાય વિદ્યાર્થી સાથે થતો હોય તો અમે તેના સમર્થનમાં હંમેશા ઊભા જ હોઈએ છીએ। તો આ હતી અમારી એકેડમીની પ્રવૃત્તિઓ। તમે અમારી એકેડમી સાથે જોડાઈ શકો છો વોટ્સઅપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ સાથે। વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ઉપરાંત અમારી એકેડમીનો કોન્ટેક્ટ નંબર 8140169532 પર સંપર્ક કરીને પણ તમે અમારી એકેડમી સાથે જોડાઈ શકો છો। તો આજે આપણે સૌ પ્રથમ સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો જોઈશું। તો પ્રથમ પ્રશ્ન છે કે પાશુપત સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? તો પાશુપત સંપ્રદાયની સ્થાપના છે તે લકુલિશ મહારાજ દ્વારા કરવામાં આવી હતી। એવું માનવામાં આવે છે કે લકુલિશ મહારાજ છે તે શંકર ભગવાનના એક અવતાર છે। ત્યારબાદ છે કે નારંગ કપ કઈ રમત સાથે જોડાયેલો છે? તો નારંગ કપ છે તે બેડમિન્ટન રમત સાથે જોડાયેલો છે। ત્યારબાદ છે કે રઉફ નૃત્ય છે તે કયા રાજ્યમાં કરવામાં આવે છે? તો રઉફ નૃત્ય છે તે જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની અંદર ખૂબ જ ફેમસ છે। ત્યારબાદ છે કે ભારતનો સૌથી ઊંચો ડેમ કયો છે? તો ભારતનો સૌથી ઊંચો ડેમ છે ટિહરી ડેમ, અને આ ટિહરી ડેમ છે તે ભાગીરથી નદી પર બાંધવામાં આવેલો છે। ત્યારબાદ છે કે રાજકોષીય નીતિ ઘડવાનું કામ કોણ કરે છે? તો નાણાંને લગતી રાજકોષીય નીતિ છે એને ઘડવાનું કામ નાણાં મંત્રાલય કરે છે। ત્યારબાદ છે કે કાચા ફળોને જલ્દી પકવવા માટે કયા કેમિકલનો ઉપયોગ થાય છે? તો કાચા ફળોને જલ્દી પકવવા માટે કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ થાય છે, પરંતુ લેટેસ્ટ માહિતી મુજબ આ દવાને અત્યાર પૂરતી પ્રતિબંધિત કરી દેવામાં આવી છે। એટલે ખાસ પહેલાં કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે કોઈ પણ કાચા ફળોને પકવવા માટે કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ છે તે ગેરકાયદેસર છે। ત્યારબાદ છે કે ભારતના મેક્યા વેલી તરીકે કોણ જાણીતું છે? તો ભારતના મેક્યા વેલી તરીકે આચાર્ય ચાણક્ય છે તે જાણીતા છે। ત્યારબાદ છે કે મત્સ્યપાલનનું અન્ય નામ શું છે? તો મત્સ્યપાલનને પીસી કલ્ચર પણ કહેવામાં આવે છે। ત્યારબાદ છે કે પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યની અંદર આવેલું છે? તો પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન છે તે મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલું છે। ત્યારબાદનો અગત્યનો પ્રશ્ન કે ભારતનું પ્રથમ શણનું કારખાનું છે તે ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો ભારતનું પ્રથમ શણનું કારખાનું છે તે પશ્ચિમ બંગાળના રીશરા ખાતે છે તે સ્થાપવામાં આવ્યું હતું।
ત્યારબાદ છે કે પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ તરીકે કોણ જાણીતું છે? તો પ્રકૃતિના સુરક્ષા વાલ્વ તરીકે જ્વાળામુખી છે તે જાણીતું છે. ત્યારબાદ છે કે વિટામિન એના શોધક કોણ હતા? તો વિટામિન એ રેટિનોલ અને એના શોધક હતા હોપકિન. ત્યારબાદ છે કે ન્યુક્લિયર સાઇઝ માપવાનો એકમ શું છે? ન્યુક્લિયર સાઇઝ માપવાનો એકમ છે ફેમી. ત્યારબાદ છે કે વિનેગારમાં કેટલા ટકા એસિટિક એસિડ હોય છે? તો વિનેગાર મતલબ થાય છે 10% એસિટિક એસિડ. તો ખાસ આ પ્રશ્નો છે તે તમારે યાદ રાખવાના છે. ત્યારબાદ અગત્યની માહિતી વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પેજ સાથે તમારે જોડાવવું હોય તો અમારી એકેડમીનો કોન્ટેક્ટ નંબર 8140169532 પર તમે સંપર્ક કરી શકો છો. ઉપરાંત વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી હશે, લિંક દ્વારા પણ ડાયરેક્ટલી વોટ્સઅપ, ટેલિગ્રામ કે ઇન્સ્ટાગ્રામ સાથે તમે જોડાઈ શકો છો. ત્યારબાદ આપણે આગળ વધીએ સામાન્ય જ્ઞાનને લગતા અન્ય પ્રશ્નોની ચર્ચા કરીએ. તો પ્રથમ છે કે કોબાલ્ટ 60નો ઉપયોગ ક્યાં થાય છે? તો કોબાલ્ટ 60નો ઉપયોગ છે તે કેન્સરની સારવાર માટે થાય છે. ત્યારબાદ છે કે શામળશાની ચોરી ક્યાં આવેલી છે? તો શામળશાની ચોરી છે તે મહેસાણાના વડનગર ખાતે આવેલી છે. ત્યારબાદ છે કે મેગા સિટી એટલે શું થાય? તો મેગા સિટી એટલે કે જે સિટીની વસ્તી છે તે 1 કરોડ કરતાં વધુ હોય છે એને કહેવાય છે મેગા સિટી. ત્યારબાદ છે કે પ્રથમ ઓડીઆઈમાં ભારતના કેપ્ટન કોણ હતા? તો એની અંદર જવાબ આવશે અજીત વાડેકર. તો ખાસ યાદ રાખજો, ભારતની પ્રથમ ઓડીઆઈના કેપ્ટન હતા અજીત વાડેકર. ત્યારબાદ છે કે બર્ડ ફ્લૂ કયા વાયરસ દ્વારા ફેલાય છે? તો બર્ડ ફ્લૂ છે તે H5N1 દ્વારા ફેલાય છે. ત્યારબાદ છે કે ચાના વાવેતર માટે અનુકૂળ જમીન કઈ છે? તો ચાના વાવેતર માટે સૌથી અનુકૂળ જમીન છે પડખાઉ જમીન. ત્યારબાદ છે કે નરસિંહ મહેતા પર પ્રભાવ છે તે કૃતિ કઈ છે? તો નરસિંહ મહેતા પર સૌથી વધુ પ્રભાવ છે તે ગીત ગોવિંદ કૃતિએ પાડ્યો હતો, અને આ ગીત ગોવિંદ કૃતિ છે તે જયદેવ દ્વારા લખવામાં આવી છે. ત્યારબાદ છે કે મધુવન પરિયોજના કઈ નદી પર આવેલી છે? તો મધુવન પરિયોજના છે તે દમણગંગા નદી પર આવેલી છે. ત્યારબાદ છે કે અવાજની તીવ્રતા માપવાનો જે અભ્યાસ છે, અવાજની તીવ્રતાનો અભ્યાસ છે એને શું કહેવાય છે? તો એની અંદર જવાબ આવશે એકોસ્ટિક. ત્યારબાદ છે કે પ્રથમ રંગીન ભારતીય ફિલ્મ કઈ છે? તો એની અંદર જવાબ આવશે કિસાન કન્યા. ત્યારબાદ છે કે સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ ક્યાં થાય છે? તો સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ થાય છે ફોટોગ્રાફીમાં. ત્યારબાદ છે કે વિટામિન એના સ્ત્રોત ક્યાં ક્યાં છે? તો વિટામિન એનો સ્ત્રોત છે પાલક, કેરી, પપૈયા અને દૂધ. ખાસ કરીને જે પીળા કલરના, યલો કલરના જે ફ્રૂટ છે એની અંદર વિટામિન એ ખૂબ જ હોય છે. કેરી પપૈયામાં સૌથી વધુ હોય છે. શાકભાજીની અંદર પાલકમાં છે તે વિટામિન એ હોય છે, અને દૂધની વાત કરીએ તો એની અંદર પણ વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. ત્યારબાદ છે કે સિમેન્ટના ઉત્પાદન માટે સૌથી જરૂરી ઘટક કયો છે? તો સિમેન્ટના ઉત્પાદન માટે લાઇમસ્ટોન છે તે સૌથી અગત્યનો ઘટક છે. ત્યારબાદ છે કે થોરિયમની કાચી ધાતુ કઈ છે? તો થોરિયમની કાચી ધાતુ છે મોનાઝાઇટ. ત્યારબાદ એક અગત્યની માહિતી કે જો તમારે આ વિડીયોની PDF જોઈતી હોય તો તમે અમારી એકેડમીનો કોન્ટેક્ટ નંબર 8140169532 પર સંપર્ક કરી શકો છો. ત્યારબાદ આપણે ઇંગ્લિશને લગતા પ્રશ્નો જોઈએ. તો વન વર્ડ સબસ્ટિટ્યુશન, જેને ગુજરાતીમાં કહેવાય છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો પ્રથમ છે કે અન એક્ઝામિનેશન ઓફ ડેડ બોડી. તો ડેડ બોડીનું જો એક્ઝામિનેશન કરવામાં આવે તો એને કહેવાય છે ઓટોપ્સી અથવા તો પોસ્ટમોર્ટમ. ત્યારબાદ છે સમથિંગ ઓકરિંગ આફ્ટર ડેથ, એટલે કે કોઈ મરી ગયું છે પછી એની સાથે કોઈ પણ એક્ટિવિટી થાય છે તો એને કહેવાય છે પોસ્ટહ્યુમસ. ત્યારબાદ છે કોન્ટ્રાડિક્ટરી ટર્મ્સ વિચ આર યુઝડ ટુગેધર, એટલે કે બે અલગ અલગ કોન્ટ્રાડિક્ટરી ટર્મ્સ છે પણ બેયનો ઉપયોગ એક સાથે થાય છે તો એને કહેવાય છે ઓક્ઝીમોરોન. ઓક્ઝીમોરોન ઇઝ ધ ટાઈપ ઓફ ફિગર ઓફ સ્પીચ. ત્યારબાદ છે ટુ સેન્ડ અ પર્સન આઉટ ઓફ ધ કન્ટ્રી, કોઈ માણસને કન્ટ્રીમાંથી બહાર ધકેલી દેવો અથવા તો બહાર ફેંકી દેવો તો એને કહેવાય છે ડિપોર્ટ. ત્યારબાદ છે મર્ડર ઓફ કિંગ, તો એને કહેવાય છે રેજીસાઇડ. સાઇડ વર્ડ છે તે કોઈ મૃત્યુ સાથે જોડાયેલો છે અને રેજી વર્ડ છે તે રાજા, કિંગ સાથે જોડાયેલો છે.
ત્યારબાદ છે અ પર્સન હુ નોઝ મેની લેંગ્વેજીસ, એવો માણસ કે જેને ઘણી બધી લેંગ્વેજીસ આવડે છે, તો એને કહેવાય છે પોલીગ્લોટ. ત્યારબાદ છે અ પર્સન હુ સેલ્સ મીટ, મીટનો જે ધંધો કરે છે એને કહેવાય છે બચર. ત્યારબાદ અ ડિસીઝ વિચ સ્પ્રેડ્સ બાય કોન્ટેક્ટ, ડિસીઝ એવો કે જે સ્પર્શ દ્વારા ફેલાય છે, તો એને કહેવાય છે કોન્ટેજિયસ ડિસીઝ. ત્યારબાદ છે કે વન હુ એક્સેલ્સ ઇન મેની થિંગ્સ, એવો માણસ કે જે ઘણી બધી વસ્તુમાં માહિર હોય, ઘણી બધી વસ્તુમાં ટેલેન્ટેડ હોય, તો એને કહેવાય છે વર્સેટાઇલ. ત્યારબાદ છે અ પર્સન વિથ હુમ યુ વર્ક, એટલે કે એવો માણસ કે જેની સાથે તમે દિવસમાં કામ કરી રહ્યા છો, અથવા તો કહી શકાય કે તમારી સાથે વ્યક્તિ કામ કરી રહ્યો છે, તો એને કહેવાય છે કલીગ. ત્યારબાદ છે સ્લોલી મૂવિંગ રિવર ઓફ આઈસ, તો રિવર ઓફ આઈસ એને કહેવાય છે ગ્લેશિયર, હિમ નદી. ત્યારબાદ છે ગિવિંગ અનડ્યુ ફેવર ટુ વન્સ ઓન કીથ એન્ડ કિન, એટલે કે તમારા જે પરિવારના જે સભ્યો છે એને તમે ફેવર કરી રહ્યા છો, બધી જ વાતમાં તમે એને ફેવર કરો છો, તો એને કહેવાય છે નેપોટિઝમ. નેપોટિઝમ એટલે થાય છે પરિવારવાદ. ત્યારબાદ છે કે ટુ કોંગ્રેચ્યુલેટ સમવન ઇન અ ફોર્મલ મેનર, તો એને કહેવાય છે ફેલિસિટેટ, એટલે કે તમે કોઈને અભિવાદન કરી રહ્યા છો, અભિનંદન કરી રહ્યા છો ફોર્મલ મેનરમાં, તો એને કહેવાય છે ફેલિસિટેટ. ત્યારબાદ સ્ટોરી ઓફ ઓલ ટાઈમ્સ, ઓલ ટાઈમ ગોડ્સ એન્ડ હીરોઝ, તો એને કહેવાય છે લેજન્ડ. કોઈ જૂના ભગવાન અથવા તો હીરોઝની કાંઈ સ્ટોરી હોય તો એને કહેવાય છે લેજન્ડ. ત્યારબાદ છે અ પર્સન હુ પ્રિટેન્ડ્સ ટુ બી બેટર ધેન હી ઇઝ, એટલે કે એક માણસ કે જે પોતે જે જગ્યા પર છે એના કરતાં વધુ હોવાનો દેખાવ કરી રહ્યો છે, તેને કહેવાય છે હિપોક્રાઇટ. ત્યારબાદ લાસ્ટ છે કે અ પર્સન હુ રેરલી સ્પીક્સ ધ ટ્રુથ, એ માણસ કે જે રેરલી ખૂબ જ ભાગ્યે જ સાચું બોલતો હોય, તો એને કહેવાય છે લાયર. લાયર એટલે કે જૂઠું બોલનારો વ્યક્તિ. ત્યારબાદ આપણે ગુજરાતી વ્યાકરણમાં અગત્યના સમાનાર્થી શબ્દો જોઈએ, તો પ્રથમ છે હરવર, હરવર એટલે થાય છે લક્ષ્ય. ત્યારબાદ છે કાંતાર, તો કાંતાર એટલે થાય છે અરણ્ય અથવા તો વન. ત્યારબાદ છે સફાળું, તો સફાળું એટલે થાય છે ઓચિંતું. પારખું એટલે થાય છે પરીક્ષા. મદન એટલે થાય છે કામદેવ. વિષણ એટલે થાય છે ખિન્ન. ત્યારબાદ છે શાવક, શાવક એટલે થાય છે બચ્ચું. મઢ એટલે થાય છે ઝૂંપડી. ત્યારબાદ છે મ્લાન, મ્લાન એટલે થાય છે નિસ્તેજ. અસ્તરી એટલે થાય છે સ્ત્રી. ટીશી એટલે થાય છે અંકુર. જણસ એટલે થાય છે વસ્તુ. ત્યારબાદ છે કલેડી એટલે શું થાય, કલેડી એટલે થાય છે તાવડી. ત્યારબાદ છે દાખડો એટલે શું થાય, દાખડો એટલે થાય છે તકલીફ. ત્યારબાદ છે ચિત્રસેન, તો ચિત્રસેન એટલે થાય છે સૈનિક. આર્તનાદ એટલે શું થાય, આર્તનાદ એટલે થાય છે દુઃખનો પોકાર. ત્યારબાદ છે અવશ, અવશ એટલે થાય છે લાચાર. ગૌતરી એટલે થાય છે ગાય. ફરસી એટલે થાય છે કુહાડી. રમણ એટલે થાય છે વિલાસ. ત્યારબાદ છે ટામ્પ એટલે શું થાય, ટામ્પ એટલે થાય છે નજર. ભૂર એટલે થાય છે મૂર્ખ. ત્યારબાદ છે પીછાણ, પીછાણ એટલે થાય છે ઓળખાણ. ભોરંગ એટલે થાય છે સાપ. ઓશ એટલે થાય છાતી. અને આખું એટલે થાય છે ઉંદર. તો આ હતા અગત્યના સમાનાર્થી શબ્દો. ત્યારબાદ આપણે અગત્યની સંધિઓ વિશે પણ ચર્ચા કરીએ. તો પ્રથમ સંધિ છે પ્રતિ પ્લસ સ્થિત એટલે શું થાય, તો પ્રતિ પ્લસ સ્થિત એટલે થાય છે પ્રતિષ્ઠિત. ત્યારબાદ છે ઉપ પ્લસ ઈક્ષિત, તો ઉપ પ્લસ ઈક્ષિત એટલે થાય છે ઉપેક્ષિત. ત્યારબાદ છે દુહ પ્લસ ઉપયોગ, તો દુરુપયોગ. ત્યારબાદ છે વન પ્લસ ઉચ્છવ એટલે થાય છે વનોચ્છવ. ત્યારબાદ છે કે શીત પ્લસ ઉષ્ણ એટલે શું થાય, શીત પ્લસ ઉષ્ણ એટલે થાય છે શીતોષ્ણ. ગઈ પ્લસ અક એટલે થાય છે ગાયક. ઉત્ત પ્લસ જૈન એટલે થાય છે ઉજ્જૈન. ઉત્ત પ્લસ લેખ એટલે થાય છે ઉલ્લેખ. ત્યારબાદ છે સમ પ્લસ કલ્પ એટલે થાય છે સંકલ્પ. અભિ પ્લસ અંતર એટલે થાય છે અભ્યંતર. ત્યારબાદ છે નિહ પ્લસ રસ એટલે થાય છે નિરસ. ત્યારબાદ છે નો પ્લસ ઈક એટલે થાય છે નાવિક. ને પ્લસ અન એટલે થાય છે નયન. શે પ્લસ અન એટલે થાય છે શયન. નઈ પ્લસ અક એટલે થાય છે નાયક. ત્યારબાદ છે ગઈ પ્લસ અન એટલે થાય છે ગાયન.
ત્યારબાદ છે ભો પ્લસ અન એટલે થાય છે ભવન, હો પ્લસ અન એટલે થાય છે હવન, ત્યારબાદ છે પૌ પ્લસ અક એટલે થાય છે પાવક, પૌ પ્લસ અન એટલે થાય છે પાવન, ત્યારબાદ છે ની પ્લસ ઉન એટલે શું થાય, ની પ્લસ ઉન પ્લસ એટલે થાય છે ન્યૂન, એક પ્લસ આકાર એટલે એકાકાર, એક પ્લસ અનેક એટલે અનેકાનેક, ત્યારબાદ છે સુર પ્લસ ઈશ તો સુરેશ, રાજા પ્લસ ઈશ એટલે રાજેશ, રમા પ્લસ ઈશ એટલે રમેશ, ત્યારબાદ યોગ પ્લસ ઈશ એટલે યોગેશ થાય છે, અને ઉપ પ્લસ ઈક્ષા એટલે થાય છે ઉપેક્ષા. તો આ હતી અગત્યની સંધિઓ. તો આજે આપણે ઘણા બધા ટોપિક્સ જોયા, સામાન્ય વિજ્ઞાન, ત્યારબાદ વન વર્ડ સબસ્ટિટ્યુશન, સમાનાર્થી શબ્દો અને સંધિઓ. તો આજ પૂરતી આટલું જ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, બીજા મિત્રોને પણ શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ અગત્યની માહિતી કે વોટ્સઅપ, ટેલિગ્રામ કે ઇન્સ્ટાગ્રામ સાથે જોડાવું હોય તો એકેડમીનો કોન્ટેક નંબર 8140169532 પર તમે સંપર્ક કરી શકો છો. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, લિંક દ્વારા પણ ડાયરેક્ટલી વોટ્સઅપ, ટેલિગ્રામ કે ઇન્સ્ટાગ્રામ સાથે જોડાઈ શકો છો. તો આજ પૂરતી આટલું જ. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.